વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ખૂબ નજીક આવી ગઈ બોર્ડની પરીક્ષાની અંદર તમે જ્યારે પરીક્ષા સેન્ટર ઉપર જવા માટે તૈયાર થઈ ગયા હો ત્યારે તમારી સાથે શું શું રાખવું એવા પ્રશ્નો મને અનેક વિદ્યાર્થીઓ પૂછે છે ત્યારે આજે મારે તમને પરીક્ષા સ્થળે જવા ઘરેથી નીકળો ત્યારે તમારી પાસે શું શું હોવું જોઈએ તેનું ચેકલિસ્ટ વિશે મારે વાત કરવી છે સૌથી પહેલાં તો પરીક્ષાના સ્થળે તમે જવા નીકળો ત્યારે તમારા કપડા ખૂબ ઢીલા અને એકદમ સ્વચ્છ હોવા જોઈએ કોઈ પુસ્તક સાથે ન જ લઈ જવું બે થી ત્રણ ઘાટી સાઈવાડી એટલે કે બ્લુ રંગની સાઈવાડી બે બોલ પેન સારી રીતે લખી શકાય છે એ તમારી સાથે છે એ ચેક કરો થોડાક પૈસા પણ સાથે રાખો છૂટા પૈસા ક્યારેક આવશ્યક પડે તો એનો ઉપયોગ થઈ શકે સાથો સાથ કંપાસ બોક્સ ફૂટપટ્ટી રબર પેન્સિલ અને અન્ય કોઈ જરૂરિયાત હોય તો એ પણ તમારે સાથે રાખવી જોઈએ તમારા ખીચાની અંદર ઘરનું સરનામું અને ઘરનો ફોન નંબર પણ સાથે ખિસ્સામાં રાખવો જોઈએ કોઈક વખતે ઓચિંતુ પરીક્ષાના સેન્ટર ઉપર તમને કંઈ તકલીફ પડી કદાચ તમે માનસિક રીતે મૂંઝાઈ ગયા કદાચ તમને એકદમ ચક્કર આવવા માંડ્યા ફેર આવવા માંડ્યા તો પછી તમારા ઘરે ફોન કરવા માટેની તમારે આ વ્યવસ્થા પણ તમારી સાથે રાખવી જોઈએ તમે જે પરીક્ષા આપવા જાઓ છો એ પરીક્ષાનો પેપરનું ખરેખર નામ શું છે એનો કોડ નંબર શું છે એ અચૂકપણે તમારી પાસે લખેલો હોવો જોઈએ તમે જે સેન્ટર ઉપર જાઓ છો એ સેન્ટરનું સરનામું અને એનો ફોન નંબર પણ તમારી પાસે હોવો જોઈએ પરીક્ષાના કેન્દ્રની નજીક તમારા કોઈ સગા સંબંધી કે મિત્રો રહેતા હોય તો એનું સરનામું પણ તમારી પાસે રાખો એનો ફોન નંબર પણ તમારી પાસે રાખો પરીક્ષાની રિસિપ્ટ ખાસ તપાસીને સાથે રાખો અને શક્ય હોય તો એક ગ્લાસમાં ખાંડવાળું શરબત કે ચા પીને પણ ઘરેથી નીકળવું જોઈએ કારણ કે મગજનો ખોરાક એ ગ્લુકોઝ અને ખાંડ છે પણ એક વાત ચોક્કસ પણ યાદ રાખો કે કોઈ કારણસર તમારી પાસે રિસીપ ભૂલી ગયા તો મૂંઝાવાની જરૂરિયાત નથી તમે ઓફિસની અંદર જઈ અને ઓફિસના જે ઇન્ચાર્જ હોય પરીક્ષાના એમને જાણ કરો કે મારી રિસીપ ઘરે રહી ગઈ છે અને ઘરે તમે તમારા પિતાને કંઈક ફોન કરો અને તમારી ત્રણ કલાકની પરીક્ષા ચાલુ રહીએ એ દરમિયાન તમને એ આપી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ તમે કરી શકો મિત્રો નાની વાતો હોવા છતાં પણ કેટલીક વખત આપણે માનસિક રીતે મૂંઝાઈ જઈએ છીએ દાખલા તરીકે રિસિપ્ટ ન હોય અને તમને કોઈ જે સુપરવાઇઝર હોય એ રિસિપ્ટ માગે નથી એટલે તમે મૂંઝાઈ જાઓ અલબત્ત વાત ખોટી જ છે તમારે રિસિપ્ટ સાથે રાખવી જ જોઈએ પણ તેમ છતાં પણ મૂંઝાવાને બદલે સ્પષ્ટ વાત કરો તમારો પ્રોબ્લેમ રજૂ કરો અને કોઈ પણ જાતની ઉત્તેજના ન રાખો મુંજાઈ ન જાઓ એકદમ ડિસ્ટર્બ નહીં થઈ જાઓ નહીતર પરિસ્થિતિ એવી આવશે કે તમને જે આવડતું હશે એ પણ તમે ભૂલાઈ જશે અને તમારા માર્ગ ખટી જશે ખાસ યાદ રાખો કે આટલી બાબત અચૂકપણે તમારે તમારી સાથે રાખવી જોઈએ એક વાત તમને કહી દઉં કે કદાચ તમે કોઈ ચશ્મા પહેરતા હો અને ચશ્માનો કોઈ નંબર હોય તો તમારા નંબરવાળા ચશ્મા અચૂક અચૂકપણે સાથે રાખો ઘણીવાર રેગ્યુલર તમે ચશ્મા પહેરતા ન હો પણ જો નંબર હોય તો તમારે એ ચશ્મા પહેરીને જ તમારે જવું જોઈએ ફરી એકવાર ઘરેથી નીકળો ત્યારે સ્વસ્થ મને નીકળો ઘરે પહોંચો ત્યારે પણ સ્વસ્થ મન રાખો અને પરીક્ષાના સેન્ટર ઉપર પરીક્ષા લખવા બેસો ત્યારે પણ ઈશ્વરને પ્રાર્થના કરો કે મારું પેપર ખૂબ સારું જશે સૌને ધન્યવાદ મિત્રો રોજ મોટિવેશનલ વિડીયોસ અને મહાન પુરુષોના વિચારો મેળવતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરી લો ભરાળ સ્કૂલ્સ યુટ્યુબ ચેનલને મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ